नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्रमां आपनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे इंग्लिशनी अंदर यंग वंसना नाम भण्या हता, प्राणीओना नाम पण भण्या अने प्राणीओना बच्चाना नामना स्पेलिंग पण आपणे भण्या। पण अहींया एक सरस मजानी काव्य आपेली छे। विद्यार्थी मित्रों जुओ, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ। તો આજે હું તમને આ કવિતા ગાતા અને શીખવાડીશ અને સમજાવીશ, બરોબર। અને એના જે થોડા સ્પેલિંગો છે એ પણ હું તમને લખવા આપીશ, જેથી કરીને આપણે એ સ્પેલિંગો તૈયાર કરીએ, એ સ્પેલિંગો આપણને આવડે, બરોબર। વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જુઓ। મેરી હેડ એ લિટલ લેમ। મેરી એક છોકરીનું નામ છે। હેડ હેડ એટલે કે હતી, લિટલ એટલે કે નાનું, અને લેમ એટલે કે ઘેટું। તો શું થયું? મેરી પાસે નાનું ઘેટું હતું। લિટલ લેમ, લિટલ લેમ, શું કહે છે? લિટલ લેમ, લિટલ લેમ, નાનું ઘેટું, નાનું ઘેટું। મેરી હેડ એ લિટલ લેમ, મેરી પાસે નાનું ઘેટું હતું। ઇટ્સ ફ્લીસ વોઝ વ્હાઈટ અઝ સ્નો। તો તેનું શરીર વ્હાઈટ એટલે કે સફેદ, સ્નો એટલે કે બરફ, તેનું શરીર બરફ જેવું સફેદ હતું। એવરીવેર ધેટ મેરી વેન્ટ। એવરીવેર એટલે કે બધે, ધેટ એટલે કે મેરી વેન્ટ, મેરી જ્યાં જાય ત્યાં એની સાથે જતું હતું। મેરી વેન્ટ, મેરી વેન્ટ, મેરીની, મેરી જ્યાં જાય ત્યાં એ બોલે મેરી ગઈ, મેરી ગઈ। એવરી ધેટ મેરી વેન, મેરી જ્યાં પણ ગઈ, ધ લેમ વોઝ શ્યોર ટુ ગો, ઘેટાને ત્યાં જવાની, શ્યોર એટલે કે ચોક્કસ, ખાતરી, એને ત્યાં જવાની ખબર પડી, એટલે કે મેરી જ્યાં જાય ત્યાં એને જવાની ખબર પડી। ઇટ ફોલોવડ હેર ટુ સ્કૂલ વન ડે। શું કહે છે? ઇટ ફોલોવડ હેર ટુ સ્કૂલ વન ડે। તો એક દિવસ મેરી તેને સ્કૂલમાં લઈ ગઈ। સ્કૂલ વન ડે, સ્કૂલ વન ડે, રોજ તેને સ્કૂલમાં જવાનું થયું। ઇટ્સ ફોલોવડ હેર ટુ સ્કૂલ વન ડે। તે એક દિવસ તેણી શાળામાં લઈ ગયો। વિચ વોચ અગેન્સ્ટ ધેટ રૂલ્સ। ઘેટું અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ, વિચ વોચ અગેન્સ્ટ ધ રૂલ્સ, રૂલ્સ એટલે કે નિયમો, તે સ્કૂલના નિયમો વિરુદ્ધ હતો, એટલે કે ઘેટું સ્કૂલના નિયમો વિરુદ્ધ હતું। ઇટ્સ મેડ ધ ચિલ્ડ્રન્સ લાફ એન્ડ પ્લે। શું કર્યું? તે બાળકોને, વિચ ઇટ મેડ ધ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો, લાફ એટલે UGH એટલે કે લાફ થાય, લાફ એટલે કે હસવું, એન્ડ પ્લે, પ્લે એટલે કે રમવું, તે બાળકોને હસાવતો અને રમાડતો। લાફ એન્ડ પ્લે, લાફ એન્ડ પ્લે, તે બાળકોને હસાવે અને તે રમાડે, અને હસાવે અને રમાડે। ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે, ઇટ મેડ ધ ચિલ્ડ્રન લાફ એન્ડ પ્લે,
તે શું કરે? તે બાળકોને હસાવે અને રમાવે. મેળ એટલે કે બનાવેલ. તે નિયમોને વિરુદ્ધ હતો પણ બાળકોને બહુ ગમતું હતું. ટુ સી એ લેમ ઇન સ્કૂલ. શાળામાં ગેતાને બધા ગમતા હતા અને બાળકોને પણ સ્કૂલની અંદર ગેટું આવે એ ગમતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા છે, તમારે તૈયાર પણ કરવાની છે અને આની અંદર જે ચિત્ર છે એમાં તમારે કલર પણ પૂરવાનો છે અને આમાં જે અમુક સ્પેલિંગો છે એના હું તમને સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખી અહીંયા સમજાવું છું, એ તમારે નોટબુકની અંદર લખવાના છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લખવાના રહેશે. લાફ, એલ એ યુ જી એચ, લાફ એટલે કે હસવું. એલ એ એમ બી લેમ એટલે કે ગેટું. એચ એ ડી હેડ એટલે કે હતી. એવરીવેર, ઈ વી ઈ આર વાય ડબલ્યુ એચ ઈ આર ઈ, એવરીવેર એટલે કે બધે. એસ સી એચ ડબલ ઓ એલ સ્કૂલ એટલે કે શાળા. ફોલોડ એટલે કે એફ ઓ ડબલ એલ ઓ ડબલ્યુ ઈ ડી, ફોલોડ એટલે કે અનુસર્યું. અગેન્સ્ટ, એ જી એ આઈ એન એસ ટી, અગેન્સ્ટ એટલે કે સામે. ડે, ડી એ વાય ડે એટલે કે દિવસ. ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એન, ચિલ્ડ્રન એટલે કે બાળકો. રૂલ્સ, આર યુ એલ ઈ એસ, રૂલ્સ એટલે કે નિયમો. મેડ, એમ એ ડી ઈ, મેડ એટલે કે બનાવેલ. લિટલ, એલ આઈ ડબલ ટી એલ ઈ, લિટલ એટલે કે થોડું અને નાનું. સ્નો, એસ એન ઓ ડબલ્યુ, સ્નો એટલે કે બરફ. શ્યોર, સ્યોર, એસ યુ આર ઈ, શ્યોર એટલે કે ચોક્કસ. ઇટ્સ, ઇટ્સ એટલે કે તેના. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે એની અંદરના સ્પેલિંગો છે. મેં તમને સ્પેલિંગો એટલા માટે લખાવ્યા અને લખવા માટે એટલા માટે કહું છું કે તમને આ રોજ બરોજના જે અમુક સ્પેલિંગો હોય આપણને, ધેટ, ધીસ, યસ, નો, લાફ એટલે કે હસવું, તો આવા સ્પેલિંગો આપણને આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. એવરીવેર એટલે કે બધે. યુ એટલે કે તમે. આઈ એટલે કે અમે. આવા સ્પેલિંગો આપણને, જીવન જરૂરિયાતના સ્પેલિંગો કહેવાય, એ આપણને આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે કવિતા ગાઈએ પણ કવિતાના સ્પેલિંગની જો આપણને ખબર ન હોય તો આપણને કવિતામાં ખબર પડે નહીં. એટલે આ જે સ્પેલિંગો છે એ સ્પેલિંગો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર કરી દેવાના, જેથી તમને આ કાવ્ય ગાવામાં પણ સરળતા રહેશે. તો આજના દિવસ માટે આટલું. અને આ સ્પેલિંગો તમારે તૈયાર કરવાના અને ચિત્રની અંદર કલર પણ સરસ મજાના પૂરી દેવાના. થેન્ક યુ.